ज्यां कलेक्टर रम्या मोहन कोरोना अंगे करी रह्या छे समीक्षा। ના એમાં અત્યારે કઈ જે ચાલુ છે તપાસ મેડિકલ પ્લસ મેડિસિન એક જે ખાસ એક ફંગલ ઇન્ફેક્શન જે બધે હવે જોવા મળે છે સેકન્ડ વેવમાં ખાસ કરીને જે લોકો કોવિડ પોઝિટિવ થયેલા અને ડાયાબિટીક હોય એટલે હાઈ સુગર લેવલ્સના કારણે અને બીજા પાસાઓના કારણે એ ફંગલ ઇન્ફેક્શન ઇનિશિયલી ટ્રીટ ના કરવામાં આવે તો ગંભીર રૂપ લઈ શકે એમ છે એટલે પ્રાઇવેટ ડોક્ટર્સ પણ કરે છે અને સિવિલમાં પણ હમણાં જ એક સમરસથી એક ઈએનટી સર્જનને અમે ટ્રાન્સફર કર્યા છે અને ત્યાં પણ 24 કલાક એ લોકો એનું ટ્રીટમેન્ટ કરે છે અને દવા પણ ત્યાં ઉપલબ્ધ કરાવે છે અને ત્યાં 200 બેડ્સની આખી અલગ ફેસિલિટી આપણે મ્યુકર માઇકોસિસ માટે ઊભી કરી છે ત્યાં એ સરકારીમાં હશે એવું નથી એ પણ જે નોર્મલમાં નથી કેમ કે આખી નવી વસ્તુ છે એટલે સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એ લોકો ખરીદી કરે છે માર્કેટમાંથી અને એમાં પણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન છે અમુક ડોક્ટરો એક પ્રકારનું વાપરે બીજા વાપરે પણ ઇટ ઇઝ અવેલેબલ પણ બહુ પ્લેન્ટીલી અવેલેબલ છે એવું નહીં કે પણ છે અને એની પણ અમે સરકાર જોડે સહાયક કરીએ છીએ કે એનું રૂટીન પરચેસિંગમાં એ ઉમેરી જાય કેમ કે આખી નવી વસ્તુ છે એ સરકારની અત્યારે સૂચના છે કે તમે 45+ પહેલા પૂરું કરો હવે જ્યારે સરકારની સૂચના આવે કે પહેલું શરૂ કરો ત્યારે શરૂ કરો એમાં આખું બધું પિક્ચર જ છે કે કેટલા અવેલેબલ છે શું છે અને પછી હેલ્પલાઇન થકી એમાં જ્યાં તમને જે પ્રકારની જરૂર છે વેક્સિન ઇઝ ટોટલી ડિફરન્ટ ત્યાં રજીસ્ટર કરવું પડે છે તમારો પ્રશ્ન નો કઈ આ બંને તમે સરખામણી કેવી રીતે કરી શકો ધેર ઇઝ નો રજીસ્ટ્રેશન ઓન ધેર ઇઝ નો રજીસ્ટ્રેશન ઓન ધેટ પોર્ટલ તમારે ફક્ત જોવા માટે એક પોર્ટલ છે આ હોસ્પિટલ છે એ વેક્સિન ની વાત છે તો એ બંને નું કમ્પેરિઝન આપણે નહીં કરો પહેલા વેક્સિન નું રજીસ્ટ્રેશન એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નું પોર્ટલ છે કદાચ તે ટેકનિકલ ફોલ્ટ ના કારણે જે કઈ હોય માની લો એક રૂરલ માં ચાલુ છે અને અર્બન માં ચાલુ રૂરલમાં ચાલુ નથી અને અર્બનમાં ચાલુ છે એટલે કદાચ કઈક એક બે પિનકોડના કારણે કઈક વિસંગતતા હોય બોર્ડરના ગામોમાં એ સિવાય બીજું નથી મેડમ ગામડામાં જે રીતના કેસો હતી ગામડામાં કઈ ખાસ જેડો વાતાવરણ તૈયાર ત્યાં ઓલરેડી ઇનફ ઓક્સિજન બેડ છે અને હવે સિટીમાં એ ખાલી થવા માંડ્યા છે ગંભીર પેશન્ટો માટે અહીંયા પણ વ્યવસ્થા છે એટલે બેડ હવે અત્યારની પરિસ્થિતિમાં કઈ વધારવાની જરૂર નથી ઇનફ છે ખાસ એટલે બધાને વિનંતી છે કે બિગિનિંગમાં જ તે ટ્રીટમેન્ટ એટલે આપણે પ્રોફિલેક્ટિક કે આપણે પ્રિઝમ્પટિવ ટ્રીટમેન્ટ કહીએ માની લો તમારા આરટીપીસીઆર ટેસ્ટમાં ડિલે હોય નહીં તો ટેસ્ટ નહીં કરેલું હોય પણ સિમ્પટમ હોય તો ડોક્ટર જોડે પણ અમે વાત કરી છે કે પ્રિઝમ્પટિવ તમે ટ્રીટમેન્ટ શરૂ કરો એટલે પછી આ બધા સિમ્પટમ મટી જાય અને ગંભીર બીમારી નહીં થાય એટલે એ રીતનું ગ્રામીણ વિસ્તારમાં બધે ડોક્ટર પીએચસી સીએચસી એસડીએસ લેવલે પણ ખૂબ સારી રીતે બધું કરે છે અને એનું મેન્ટરિંગ એ થાય છે વિડીયો સાઇડ પણ મોનિટર કરે છે આખું અને અમે પણ ડેઇલી એનું મોનિટરિંગ કરીએ છીએ એટલે ગ્રામીણ વિસ્તારમાં પણ એ ખૂબ સમયમાં કંટ્રોલમાં આવે છે નહીં નહીં બંને જગ્યાએ ફાળવે છે અને ગવર્મેન્ટમાંથી ફાળવે છે એટલે ગવર્મેન્ટ જેટલો આપે છે મળે છે બંનેમાં એટલે કઈ ગ્રામીણ વિસ્તારમાં ફક્ત ઘટે છે એવું નથી પણ 18-45 જે કરવાનું છે અત્યારે ગ્રામીણ વિસ્તારમાં અત્યારે કરતા નથી સાતા રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન કે જેમણે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ખાસ પ્રકારે તેમણે જે પ્રકારે હાલ કોરોનાની પરિસ્થિતિ છે એના ઉપર ભાર મૂકીને વાતો કરી હતી તો ક્યાંક ઓક્સિજનની અછતના ઉપર પણ વાતો કરી હતી ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સંક્રમણની સ્થિતિ પર ફોકસ હોવાનું તેમણે જણાવ્યું હતું